પાટણ જિલ્લાના રાંધણપુર ખાતે રાંધણપુર સર્કિટમાં હાઉસમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારનો બાયોડેટા લેવામાં આવ્યો હતો। રાંધણપુરના ધારાસભ્ય રઘુ દેસાઈ અને પાટણ જિલ્લાના જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટણીના નિરીક્ષકો દ્વારા રાંધણપુર તાલુકાના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોનો આજે બાયોડેટા એટલે કે અભિપ્રાય લેવામાં આવ્યો હતો। રાંધણપુર વિસ્તારમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની કોંગ્રેસ દ્વારા જોરશોરથી તૈયારી કરવામાં આવી રહી છે, ત્યારે રાંધણપુરના ધારાસભ્ય રઘુ દેસાઈ રાંધણપુર અને સાંતલપુર અને સમી તાલુકામાં કોંગ્રેસ તાલુકા પંચાયતના છે અને 10 જિલ્લો પંચાયતની સીટો રાંધણપુર વિધાનસભામાં આવશે તે દરેક સીટો જીતવાનો દાવો કરવામાં આવ્યો। ત્યારે આવેલા નિરીક્ષકો પાટણ જિલ્લાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં દરેક જીતવાનો દાવો કરવામાં આવ્યો હતો, જે ટિકિટો માંગનાર ઉમેદવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે એક સૂર જોવા મળ્યો કે કોંગ્રેસ જેને ટિકિટ આપશે તેની સાથે રહીને ચૂંટણી જીતાડીશું। શરૂઆત તો અમે પાટણ તાલુકાથી કરી દીધી, ચાણસ્મામાં પણ પૂરી કરી છે, મારીજમાં પણ કરી છે, સંકેશ્વર તાલુકામાં પણ પૂરી કરી છે, સરસ્વતી તાલુકામાં પૂરી કરી, રાધનપુર તાલુકોની મુલાકાત લેવાનું બાકી હતું। તૈયારીના ભાગરૂપે સભ્ય નોંધણી ઝુંબેશ ચાલી રહી છે પાર્ટીમાં, તાલુકા પંચાયત સીટ વાઇઝ સભ્ય નોંધણી, જિલ્લા પંચાયત સીટ વાઇઝ સભ્ય નોંધણી, આ બધી પ્રક્રિયાઓ રાધનપુરમાં જોવાની બાકી હતી, આજે પૂર્ણ થઈ અને લોકોમાં ખૂબ ઉત્સાહ, કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે। એક એક સીટ ઉપર 8-10 ઉમેદવારોએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે। તો જિલ્લા પંચાયત અને નવ તાલુકા પંચાયતો આવે છે જિલ્લામાં, એમાંથી કેટલું કોંગ્રેસ જીતશે એવી આશા? મોટાભાગની સીટો તાલુકા પંચાયત તો બે ઓલરેડી અમારી છે, જિલ્લા પંચાયતો પણ મોટાભાગની બેઠકો મેળવવાનો પ્રયાસ રહેશે। લોકોમાં ખૂબ ઉત્સાહ છે, લોકોની લાગણી છે કોંગ્રેસ તરફથી અને કોંગ્રેસનો આ તાલુકો રહેલો છે। અને જિલ્લાનું જનરલ શું લાગે? જિલ્લા પંચાયત બનશે કોંગ્રેસની, રાધનપુર તાલુકા પંચાયત કોંગ્રેસની જ છે અને કોંગ્રેસની જ રહેવાની છે। જિલ્લા પંચાયતની 3 સીટોમાંથી 2 સીટો કોંગ્રેસે જીતેલા હતા અને આ વખત 3 સીટો જીતીશું। સ્થાનિક આગેવાનોને પૂછીને જ ઉમેદવારો નક્કી કરવાના છે, જે ઉમેદવારો જેટલા ગામ આપતા હોય એની સંમતિથી થશે અને અમારા બધા ઉમેદવારો ખૂબ સારા સ્વચ્છ પ્રતિભાવાળા ઉમેદવારો પસંદ કરવાના છે અને એ જ રીતે અમે પાર્ટીની લાઈન પ્રમાણે ચાલુ રહ્યા છીએ। અત્યારે મૂળ કામ સભ્ય નોંધણી પાર્ટીની અને સાથે સાથે ઉમેદવારો કરતાં પણ ચૂંટણીની તૈયારી કઈ રીતે કરવી એનું માર્ગદર્શન બધા આપે। તો ઉમેદવારો કેટલા લોકોએ આજે માગણી કરી અને શું વિચારો રજૂ કર્યો? સૌથી વધારે ગામડાઓમાં અત્યારે ખેડૂતના પ્રશ્નો છે, સરકારની ગુજરાતની સરકાર હોય ભારત સરકારને બંનેની નિષ્ફળતાઓ એને ઉજાગર બધાએ કરી, ખૂબ જ પ્રશ્નો ગામડાઓમાં ખેડૂતોના વિદ્યાર્થીઓ અને કોરોનાની મહામારીમાં પણ સરકાર તરફથી કોઈ પણ સગવડો મળી નથી એની પણ લોકોએ અમે ખૂબ વાત કરી છે અને પ્રજા ખૂબ નારાજ છે, જેનો પડઘો આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં તમને દેખાશે। તમારા વિસ્તારમાં 3 આવે છે, કોની કોની પંચાયત શું આશા? અત્યારે 2 તાલુકા પંચાયત અમારી રાધનપુર અને સાંતલપુર છે, પણ મને વિશ્વાસ છે કે સમી તાલુકા પંચાયત પણ કોંગ્રેસની બનશે। જિલ્લા પંચાયતની અમે 10-10 સીટોની જીતી છે। આમ તો રાધનપુર તાલુકો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલો છે અને વિચારસરણી પણ કોંગ્રેસની છે। અમે જ્યારે અહીં આવ્યા અને બધા મિત્રોને સંભળ્યા તો સામેથી અમને કહ્યું કે અમને કોંગ્રેસની તાલુકા પંચાયત બનાવી છે અને કોંગ્રેસમાં જ ઉમેદવાર થવું છે, એટલે કોંગ્રેસ પ્રત્યેની એમની લાગણી આપ સૌ સમજી શકો। તો કેવો આશાવાદ આજ તમને લાગ્યો? ચોક્કસ રાધનપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જેટલા સભ્યો છે ટોટલી કોંગ્રેસ પાર્ટીમાં ચૂંટાશે। કેવા મુદ્દા લઈને ગામડાઓમાં? ગામડાઓમાં તો અનેક મુદ્દાઓ છે અત્યારે, ખેડૂતોનો, બેરોજગારીનો, વેપારીઓનો, લોકડાઉન પછીની મંદીનો, વેપારીઓ અને ખેડૂતો બધા બેકાર, બધા ત્રાહિમામ થયા છે આ સરકારથી અને આવનારા દિવસમાં એનું પરિણામ તમને જોવા મળશે।